फ्रेंड्स, वेलकम बैक टू माय एसएसके व्लॉग। और आज गणपति उत्सव में आज कथा करने वाले हैं हम लोग, हम सब, और अपने आप ही करने वाले हैं। गोरदा और कोई आने वाले नहीं है कथा कराने के लिए। हम यूट्यूब पे चालू करके कथा करेंगे, अपने आप पूजा करेंगे, ऐसे करने वाले हैं कथा। और हाँ, एक हमने भजिया का भी प्रोग्राम किया था, तो थोड़ा सा क्लिप मैंने लिया था, तो वो आप लोग देख लो। जब तक कथा की तैयारी होती है तब तक के लिए आप भजिया का प्रोग्राम देख लो और आगे कथा की तैयारी दिखाती है। तो चलो ભજીયાની તૈયારી હો ગઈ હે। દેખો લસણિયા, બટેટા, બટેટા વડા, પટ્ટી ભરેલા, મરચા, ઓલા સેનો છે માવો, ફુલવડા, દાળવડા, હા ફુલવડા તો આમાં થાય છે। તો યહાં પે ભજીયા બનના સ્ટાર્ટ હો ગઈ હે। બાયો હાઈ કરો, હાલો ભજીયા ખાવા, ચાલો ત્યાં જમી જમીન ભજીયા ચડશે હવે બધાય ને। છોકરા ને મમ્મી બોલો ને તમે કે હોય હું કરી દઉં બધું માની, તમે એક વાર બોલો અંકલ, તારે અંકલ છે ભાઈ, બોલે કે ન બોલે, હાજી બોલ ન બોલે। અરે અમે આને દ્વારકા લઈ ગયા હે કપલ માં ડબલ ડબલ, અને ભાવના એક શબ્દ ન બોલે, એક શબ્દ ને ભાવના જ ન હોય એવી લાગે બસ માં, કે ભાવના જ નથી, બોલી જો મીંડું મીંડું અંદર 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 બળવું અને કોક નું ઓલું કરવું એને કરતા આટલા કેટલા દાંત કઢે એ તો તમે જો, ક્યાં બુદ્ધિ છે આ બધા, બુદ્ધિ તમે સાંભળી છે અંકલ જ્યાં છે અંકલ, તમારામાં અંકલ જેવો છાટો જ નથી સાવ, એટલે તો સાંભળી તને કીધું અકલ નથી એટલે તો જેનામાં હતી બધે ઘરે વહી ગયા અંકલ વાળા, એટલે તો મારું સાંભળે છે અંકલ વગર, અંકલ વગર ને બધા અહીં બેઠા, અંકલ વગર, અંકલ વગર ને અહીં બેઠા બધા, તો એ ભજીયા કા પ્રોગ્રામ તો આપણે દેખ લીયા, ભજીયા ખાકે અમને બહુત એન્જોય કિયા, ઓર શામ કો લેટ નાઇટ તક બેઠે થે હમ લોગ, ઓર આગે દિખાતી હું કથા, નીચે જાકે દેખતે હે કિતને લોગ આયે હે કિતને નહીં આયે હે, સબ લેડીઝ તૈયારી શરૂ કર રહી હે,
देखो आगे ये है सब। ओम प्रभुताय नमः, ओम त्रिकुटधामने नमः। कक्षाय नमः, ओम ऋषिकर्मणे नमः, ओम ऋषाकृतये नमः, ओम रुद्राय नमः, ओम बहुशीर्षे नमः, ओम ब्रह्मवे नमः, ओम विश्वयोनये नमः, ओम शुचिस्रवसे नमः, ओम अमृताय नमः, ओम शाश्वतस्थाणवे नमः, ओम वरारोहाय नमः, ओम महातपसे नमः, ओम सर्वगाय नमः। સાથે માતા તુલસીની તથા શાલિગ્રામની પણ પૂજા કરવી જોઈએ। પૂજામાં તુલસી દળનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરવો જોઈએ। કુંભ સ્થાપન, ધૂપ દીપ નૈવેદ્ય પ્રસાદ પંચામૃત આદિથી પૂજન કરવું। તમે ખૂબ જ સારી ઉત્તમ વાત પૂછી છે। જે વ્રતને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને જણાવું છું, તે સાંભળો। હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનો એક મહાન પુણ્ય છે। પેલા દંડીએ શાપ આપી દીધો છે, આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે તો બધું કરી શકે છે, આમાં સંશય નથી। એટલે એમના શરણમાં આપણે જઈએ અને ત્યાં જ મનની ઈચ્છા પૂર્ણ થશે। જમાઈની વાત સાંભળી સાધુ વાણીઓ જય મહાદેવ। નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, સત્યનારાયણ ભગવાનની જય, ગજાનન મહારાજની જય। ગોરાણીમાં હુઈ ગયા Thank you.
કેળા તો આખા જ રેખા, માણસો ઓછા ને પ્રસાદી જાજી એવું છે. હવે હનગરે થી થાળી લઈ આવો, બટુક ભજન માટે જાવ. પણ વેલા ખબર નતી આટલી પ્રસાદી થાહે. હા, 11 નું ભજન છે. પ્રસાદી જાજી, પ્રસાદી જાજી ને માણસો થોડા એમ છે. જય શ્રી કૃષ્ણ, વિષ્ણુવે નમઃ. રાજગ્રો ઉભી રે, એ રેવા દે ફરાળી. આ ફરાળી છે, હા એ જ કહું, આ બે ફરાળી છે ને. જો જય શ્રી કૃષ્ણ. આ શીરો કેવા તપેલામાં ભૈરો, અક્ષય પાત્ર ની જેમ ખૂટતો જ નથી. બબે ત્રણ ત્રણ વાર ફેરો, અક્ષય પાત્ર ની જેમ નીકળા જ રાખી અંદર થી. ભગવાન ભાઈ, પાન ની વેરાયટી છે બાકી કેટલી જાત. મુખવાસ છે, મુખવાસ છે ઈ બધો મુખવાસ ભેગો કરી નાખો. નહી, 11 નું ફરાળ કરી લઈએ ને, પછી પાન બીડું મુખવાસ. હા, બીડું આપવાનું, બીડું આપવાનું છે. લે પાણી હવન ઘરે, હો હવન ઘરે, કે આઈ નક દેવાનું. સંયુક્ત માં નિંદ્રા કરવાની છે બાયુ, તો જ કથા નું તો જ ફળ મળે. આજની કથા સત્સંગ પૂરો થઈ ગયો છે ભાઈ. તો સત્યનારાયણ કી કથા કા પૂજન તો બહોત અચ્છે સે હો ગયા હૈ, ઓર સબ લોગ ઉથાપન કર રહે, સબ અપની અપની ચીજ વસ્તુ લેકે જા રહે હે અપને ઘર. ઓકે બાય, એ વિડિયો યહાં એન્ડ કરતે હે. સત્યનારાયણ ભગવાનની જય. ગણપતિ બાપા મોરિયા.